नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो आज आपणे गणितमां प्रकरण 10 अमारा अंको उमेरो प्रकरण 10 छे ते आजे आपणे जोशुं। तो प्रकरण 10 तेमां तमारी साथे पोथीमां पेज नंबर 28 पर आपेलुं छे। प्रश्न पहेलो, प्रश्न 1 માં શું કીધું છે? ઊભા અને આડા સરવાળા કરો। પ્રશ્ન 1 માં શું કીધું છે? ઊભા અને આડા એટલે કે ઊભી લાઈન અને આડી લાઈન બંનેમાં સરવાળા કરો। ઉદાહરણ આપેલ છે। શું કીધું છે? પછી ઉદાહરણ આપેલું છે। તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ। તેમાં અહીંયા શું છે? પહેલા 5 છે, અહીંયા 3 છે, તો 5 ને 3 કેટલા થશે? 8, એટલે અહીંયા 8 આપેલું છે। 5 માં 3 ઉમેરો તો કેટલા થાય? 6 7 8, એટલે અહીંયા 8 આપેલું છે। પછી હવે ઊભી લાઈન જોઈએ, તો 5 અને અહીંયા 6, તો 6 છે, તો 5 ને 6 કેટલા થાય? 5 માં આપણે 6 ઉમેરી તો કેટલા થશે? 11, 5 ને 5 10 ને 1 11, એટલે 5 ને 6 11 થશે, એટલે અહીંયા 11 લખ્યા। હવે આપણે બીજી લાઈનમાં આડા જોઈશું, તેમાં શું છે? 6 અને 4, તો 6 ને 4 6 કેટલા થશે? 10, 6 ને 4 કેટલા થાય? 10, એટલે અહીં 10 લખ્યા। પછી અહીંયા 3 ને 4 કેટલા થશે? 7, એટલે અહીં 7 લખ્યા। પછી 11 ને 7 કેટલા થશે? 18, 11 માં 7 ઉમેર્યું તો કેટલા થાય? 18, અને 8 માં 10 ઉમેર્યું તો 18। તમે આડી લાઈનમાં જુઓ કે ઊભી લાઈનમાં જુઓ, સરવાળા કરશો તો એ બંનેમાં જવાબ છે કેવો આવશે? સરખો આવશે। ચાલો આપણે હવે બીજાથી જોઈએ। અહીં તો અહીં 7 આપેલા છે, તો 7માં અહીં 2 આપેલા છે, તો 7માં 2 ઉમેરશું તો કેટલા થશે? 7માં 2 ઉમેરો છે, તમારે તમારી બુક છે એ બાજુમાં રાખવાની છે અને ઉમેરતું જવાનું છે, હું કહું એમ। તો 7માં 2 ઉમેરવાની છે, તો 7માં 2 ઉમેરશું તો કેટલા થશે? ટોટલ 8 અને 9, 7માં 2 ઉમેરી તો 9 થાય, એટલે આપણે અહીંયા રાઉન્ડમાં લખીશું 9 વડે 9। હવે બીજી લાઈન જોઈએ, તો અહીં શું છે? 1 અને અહીં શું છે? 9, તો 9માં 1 ઉમેરી તો કેટલા થશે? ટોટલ 9માં 1 ઉમેરી તો 9 પછી શું આવે? 10, એકડે મીંડે 10, 9 ને 1 10, એટલે અહીંયા લખવાના છે 10, એકડે મીંડે 10। તો આપણે આ પહેલાં આડી લાઈન કરી, હવે આપણે ઊભી લાઈનમાં સરવાળા કરશું। તો અહીં કેટલા છે? 7, 7 ને પછી બીજી લાઈનમાં કેટલા છે? 1, એટલે 7 ને 1 કેટલા થશે? 7માં 1 ઉમેરી તો કેટલા થાય? 8, એટલે અહીંયા આવશે 8। પછી હવે બીજી લાઈનમાં જોઈએ, તો અહીં કેટલા છે? 2, અને નીચે કેટલા આપેલા છે રાઉન્ડમાં? 9, તો 9માં 2 ઉમેરી તો કેટલા થશે? 9માં 2 ઉમેરી તો 10 અને 11, 2 એકડા 11, એટલે આપણે અહીં લખશું 2 એકડા 11। પછી અહીંયા કેટલા છે? 9, અને અહીં કેટલા છે? 10, તો 10માં 9 ઉમેરી તો 10 છે, એમાં 9 ઉમેરવાના છે કેટલા થશે? 1 9 19, કેટલો જવાબ આવે છે? 1 9 19, એટલે આપણે અહીં લખીશું 1 9 19, 9માં 10 ઉમેરી તો 19। હવે આ જ આડી લાઈનનો તમે સરવાળો કરશો તો પણ સરખો થશે, અહીંયા 8 છે અને 11 છે, તો 8માં 11 ઉમેરી તો પણ જવાબ કેટલો આવશે? 19 જ આવશે। તો આપણે ઊભા અને આડા બંને સરવાળા કરીએ તો જવાબ છે કેવો આવે છે? 8માં 11 ઉમેરી તો 19, અને 9માં 10 ઉમેરી તો પણ 19 જ જવાબ આવે છે। તો બીજું હવે આપણે ત્રીજું જોશું, તો તેમાં પહેલાં કેટલા આપેલા છે? અહીં 8, અહીં કેટલા છે? 5, તો 8માં 5 ઉમેરવાના છે, તો 8માં 5 ઉમેરશું તો કેટલા થશે? ઉમેરો છે તમારી બુકમાં 8માં 5 ઉમેરવાના છે, તો 8 પછી 9 10 11 12 ને 13, કેટલા થાય? 8 ને 5 13, એટલે આપણે અહીં લખશું 1 તગડે 13। હવે બીજી લાઈન જોઈએ, તો અહીં કેટલા આપેલા છે? 2, અને અહીં કેટલા આપેલા છે? 7, તો 2માં 7 ઉમેરવાના છે, તો 2માં 7 ઉમેર તો કેટલા થશે? ટોટલ કરો છી, તો 2માં 7 ઉમેરી તો ટોટલ થશે 9, 9 વડે 9, એટલે અહીં આપણે લખશું 9. આપણે આડી લાઈન કરી, હવે આપણે ઊભી લાઈનના સરવાળા કરીશું। તો પહેલા બોક્સમાં કેટલા છે? 8, અને બીજામાં કેટલા છે? ઊભેમાં 2, તો 8માં 2 ઉમેરવાના છે, તો 8માં 2 ઉમેરશું તો કેટલો થશે? ટોટલ
દસ કેટલા થાય આઠ પછી નવ અને દસ એટલે પહેલામાં આવશે એકડે મીંડે દસ હવે બીજું જોઈએ તો અહીં બીજામાં પહેલામાં કેટલા છે પાંચ અને પાંચ અને બીજામાં કેટલા છે સાત તો પાંચમાં સાત ઉમેરવાના તો કેટલા થશે ટોટલ એકડે બગડે બાર કેટલું થશે ટોટલ પાછળમાં સાત ઉમેરી તો ટોટલ થશે બાર પછી ત્રીજું એમાં પહેલાં કેટલા છે તેર અને પછી છે નવ તો તેરમાં નવ ઉમેરી તો કેટલા થશે ટોટલ તેરમાં નવ ઉમેરી તો ટોટલ થશે બે બગડા બાવીસ એટલે અહીંયા લખશું આપણે બે બગડા બાવીસ તો આપણે ત્રીજું જોયું પહેલાં આઠ અને પાંચ હતા તો આઠમાં પાંચ ઉમેરી એટલે તેર ટોટલ આવે એટલે આપણે અહીં તેર લખ્યા પછી બે અને સાત તો બેમાં સાત ઉમેરી તો ટોટલ આવે છે નવ એટલે આપણે અહીં નવ લખ્યા પછી ઊભી લાઈનના કર્યા સરવાળા તો આઠને બે દસ પાંચને સાત બાર અને તેરને નવ બાવીસ અથવા તો દસને બાર બાવીસ તો આપણે ત્રીજું જોયું હવે આપણે ચોથું જોશું તો ચાલો તો પહેલાં આપણે આડી લાઈન જોઈએ તો પહેલામાં કેટલા છે છ અને બીજામાં કેટલા છે ચાર તો છમાં ચાર ઉમેરી તો ટોટલ છે કેટલો થશે દસ કેટલા થશે દસ એટલે આપણે અહીં લખશું એકડે મીંડે દસ પછી બીજું એમાં કેટલા છે પહેલામાં ત્રણ અને બીજામાં છે નવ તો ત્રણમાં નવ ઉમેરી તો કેટલા થશે એકડે ને બગડે બાર એટલે આપણે અહીં લખશું એકડે બગડે બાર પછી હવે ઊભી લાઈનના સરવાળા કરીશું તો અહીં કેટલા છે છ અને બીજામાં કેટલા છે ત્રણ તો છ માં ત્રણ ઉમેરી તો કેટલા થશે નવ વડે નવ એટલે આપણે અહીં લખશું નવ પછી બીજામાં પહેલા કેટલા છે અહીં ચાર અને અહીંયા કેટલા છે નવ તો ચાર માં નવ ઉમેરી તો ટોટલ કેટલો થશે એકડે તગડે તેર અહીં લખશું એકડે તગડે તેર પછી અહીં કેટલા છે દસ પહેલામાં અને બીજામાં છે બાર તો દસમાં બાર ઉમેરી તો કેટલા થશે ટોટલ બે બગડા બાવીસ એટલે આપણે અહીં લખશું બે બગડા બાવીસ તો પહેલાં આપણે આડી લાઈનનો સરવાળો કર્યો અને પછી ઊભી લાઈનમાં સરવાળો કર્યો પહેલામાં છ ને ચાર દસ પછી ત્રણ ને નવ બાર પછી ઊભી લાઈનમાં છ ને ત્રણ નવ ચાર ને નવ તેર અને દસ ને બાર બાવીસ તો આપણે ચોથું જોયું હવે આપણે પાંચમું જોશું તો તેમાં પહેલામાં કેટલા છે આડી લાઈનમાં જોવાનું છે તો પહેલામાં કેટલા છે નવ અને બીજામાં છે છ તો નવમાં છ ઉમેરી તો કેટલા થશે એકડે પાછળે પંદર કેટલા થશે એકડે પાછળે પંદર એટલે આપણે અહીં લખશું એકડે ને પાછળે પંદર પછી બીજું તો પહેલામાં છે ત્રણ અને બીજામાં છે પાંચ તો ત્રણમાં પાંચ ઉમેરી તો કેટલા થશે તો ત્રણમાં પાંચ ઉમેરી તો થશે આઠ એટલે બીજામાં લખશું આઠ હવે આપણે ઊભી લાઈનમાં જોશું તો પહેલામાં છે નવ અને બીજામાં છે ત્રણ તો નવમાં ત્રણ ઉમેરી તો કેટલું થાય ટોટલ એકડે ને બગડે બાર કેટલો થશે એકડે બગડે બાર પછી બીજું છે બીજી લાઈનમાં પહેલામાં છે છ અને બીજામાં પાંચ તો છ માં પાંચ ઉમેરીએ તો કેટલું થશે છમાં પાંચ ઉમેરીએ તો બે એકડા અગિયાર કેટલા થાય બે એકડા અગિયાર એટલે આપણે અહીં લખશું બે એકડા અગિયાર હવે ત્રીજામાં પહેલામાં છે પંદર અને બીજામાં આઠ તો પંદરમાં પાંચ આઠ ઉમેરી તો કેટલા થશે ટોટલ બગડે તગડે ત્રેવીસ શું થશે બગડે ને તગડે ત્રેવીસ તો આપણે પાંચમું જોયું પહેલાં આડી લાઈનમાં શું હતું નવમાં ને છ પંદર પછી ત્રણ ને પાંચ આઠ હવે ઊભી લાઈનમાં નવ ને ત્રણ બાર પછી છમાં પાંચ ઉમેરી તો અગિયાર અને પંદરમાં આઠ ઉમેરી તો ત્રેવીસ તો આપણે પાંચમું જોયું હવે આ છઠ્ઠું સાતમું અને આઠમું આ ત્રણ છે એ તમારે હોમવર્કમાં ઘરે કરવાના છે કયા કયા છ સાત ને આઠ પહેલાં આડી લાઈનનો સરવાળો કરવાનો છે પછી ઊભી લાઈનમાં સરવાળો કરવાનો છે
તો હા તો પ્રશ્ન પહેલો હવે આપણે બાજુના પેજ પર પ્રશ્ન બીજો છે તે જોશું તો પ્રશ્ન બીજામાં શું કીધું છે નીચેના કોઠામાં પાંચ મિત્રોની બોલ પકડવાની રમતની વિગત આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો આપણે અહીંયા પાંચ મિત્ર છે એ બોલ પકડવાની રમત છે એ રમી રહ્યા છે એનું કોષ્ટક આપેલું છે તો એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે ચાલો તો પહેલા અહીંયા શું આપેલું છે નામ આપેલા છે પછી પહેલી વાર બીજી વાર એવી રીતના બે વાર છે એ રમત રમે છે એટલે બે વાર આવેલા છે પહેલી વાર અને બીજી વાર પછી એનો કુલ ટોટલ છે કેટલો થાય એનો સરવાળો આપેલો છે તો ચાલો પહેલું છે ઉમંગ તો ઉમંગમાં પહેલી વાર કેટલી વાર બોલ પકડ્યા 14 વાર અને બીજી વારમાં 8 વાર તો 14 ને 8 કેટલા થશે 22 બે બગડા 22 એટલે એને કુલ કેટલી વાર બોલ પકડ્યો 22 વાર પછી ઉર્મી તો ઉર્મી છે પહેલી વારમાં કેટલી વાર બોલ પકડે છે 16 વાર અને બીજી વારમાં 4 વાર તો 16 ને 4 કેટલા થશે એના ટોટલ 20 પછી જીનલ તો જીનલ છે પહેલી વારમાં કેટલી વાર બોલ પકડે છે 15 વાર અને બીજી વારમાં 8 4 વાર પકડે છે તો 15 ને 4 19 એટલે કુલ 19 વાર બોલ છે એ પકડે છે પછી છે હિતેશ તો હિતેશ છે એ પહેલી વારમાં કેટલા બોલ પકડે છે 9 અને બીજી વારમાં 5 બોલ પકડે છે તો 9 ને 5 14 એ કુલ ટોટલ છે એ 14 વાર બોલ પકડે છે પછી રાકેશ તો રાકેશ છે પહેલી વારમાં 17 બોલ પકડે છે અને બીજી વારમાં 9 બોલ પકડે છે તો 17 ને 9 26 એટલે કુલ 26 વાર છે એ બોલ પકડે છે તો આપણે કોષ્ટક જોયું હવે તેની આધારે પ્રશ્નનો જવાબ છે એ લખીશું તો ચાલો પહેલું ઉમંગે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા ઉમંગ છે તેને પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા તો અહીં જોવાનું ઉમંગ છે પહેલી વારમાં કેટલા બોલ પકડે છે એકડે ચોકડે 14 એટલે આપણે જવાબમાં લખશું 14 પછી બીજો પ્રશ્ન ઉર્મીએ બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે ઉર્મી છે તેને બીજી વારમાં એટલે બીજી વારમાં જવાનું તો બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે 4 કેટલા છે 4 એટલે જવાબમાં આવશે 4 પછી ત્રીજું જીનલે બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે જીનલ છે તેને બીજી વારમાં તો બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે એને પણ 4 જ પકડ્યા છે એટલે જવાબમાં આવશે 4 પછી ચોથું રાકેશે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે રાકેશ છે પાંચમા નંબરમાં પહેલી વારમાં કેટલા બોલ પકડે છે એકડે 17 તો અહીંયા આવશે એકડે 17 પછી પ્રશ્ન 5 ઉમંગ અને રાકેશમાંથી ઉમંગ અને રાકેશમાંથી પહેલી વારમાં કોણ વધારે બોલ પકડ્યા છે કેટલા તો ઉમંગ અને રાકેશ છે એમાં જોવાનું છે પહેલી વારમાં કોણે વધારે બોલ પકડ્યા છે તો ઉમંગે પહેલી વારમાં 14 પકડ્યા છે અને રાકેશે 17 તો જવાબમાં શું આવશે કોણે વધારે બોલ પકડ્યા છે અને કેટલા તો રાકેશે છે એ વધારે પકડ્યા છે એટલે પહેલા આપણે લખશું રાકેશે રાકેશના કેટલા છે 17 માઇનસ ઉમંગના કેટલા છે 14 તો 17માંથી 14 જશે તો કેટલા વધશે 3 કેટલા વધે 3 તો રાકેશે ઉમંગ કરતાં 3 બોલ વધારે પકડ્યા છે કેટલા પકડ્યા છે 3 બોલ રાકેશે ઉમંગ કરતાં 3 બોલ છે એ વધારે પકડ્યા છે પછી છઠ્ઠું જોઈએ તો છઠ્ઠામાં શું છે જીનલ અને હિતેશમાંથી બીજી વારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે અને કેટલા જીનલ અને હિતેશમાંથી બીજી વારમાં એટલે બીજી વારમાં અહીં જોવાનું છે વારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે તો જીનલે 4 પકડ્યા છે અને હિતેશે 5 પકડ્યા છે તો ઓછા કોને થયા જીનલને અને કેટલા ઓછા પકડ્યા છે અને કેટલા તો જીનલે ઓછા પકડ્યા છે એટલે આપણે લખશું જીનલે હિતેશના કેટલા છે બોલ પકડેલા 5 એટલે આપણે લખશું 5
माइनस જીનલ ને કેટલા પકડ્યા છે 4 તો 5 માંથી 4 જશે તો જવાબ આવશે 1 તો જીનલ ને કેટલા ઓછા બોલ પકડ્યા છે એક બોલ ઓછો પકડ્યો છે હિતેશ કરતા જીનલ ને એક બોલ ઓછો પકડ્યો છે હવે જોઈએ 7 ઉર્મી અને રાકેશ માંથી ઉર્મી અને રાકેશ માંથી બીજી વાર માં કોણે વધારે બોલ પકડ્યા છે તો ઉર્મી બીજી વાર માં કેટલા બોલ પકડે છે 4 અને રાકેશ છે 9 બોલ પકડે છે તો વધારે કોને થયા રાકેશ ને અને કેટલા થયા ઉર્મી કરતા કેટલા વધારે બોલ પકડે છે આપણે જોવાનું છે તો આપણે પહેલા લખશું જવાબ માં રાકેશે 9 माइनस उर्मी कितना पकड़ लिया छे 4 तो 9 में से 4 जाशे तो कितना बचे 5 कितना बचे 5 तो राकेश से उर्मी करता 5 बॉल વધારે પકડ્યા છે કેટલા પકડ્યા છે उर्मी करता 5 बॉल છે ઈ વધારે પકડ્યા છે રાકેશે 8 ઉમંગ અને જીનલ માંથી ઉમંગ અને જીનલ તો જીનલ માંથી પહેલી વાર માં કોણે ઓછા બોલ પકડ્યા છે ઈ જોવાનું છે તો ઉમંગ અને જીનલ માંથી પહેલી વાર માં કોણે તો ઉમંગે પહેલી વાર માં 14 અને જીનલે 15 તો ઓછા કોને છે ઉમંગ ને છે એટલે આપણે પહેલા લખશું ઉમંગે હવે જીનલે કેટલા પકડ્યા છે 15 એટલે લખશું 15 માઈનસ ઉમંગે કેટલા પકડ્યા છે 14 તો 15 માંથી 14 જશે તો કેટલા વધશે 1 કેટલા વધે 1 તો ઉમંગ અને જીનલ માંથી પહેલી વારમાં કોણે ઓછા બોલ પકડ્યા ઉમંગે અને કેટલો ઓછો પકડ્યો 1 બોલ જીનલ કરતા 1 બોલ છે ઈ ઓછો પકડ્યો હવે નવમું જોઈએ કોણે સૌથી ઓછા બોલ પકડ્યા છે હવે આપણે ટોટલ જોવાનું છે ટોટલમાં સૌથી ઓછા બોલ કોને પકડ્યા છે તો ઉમંગે 22 પકડ્યા છે પછી ઉર્મીએ 20 પકડ્યા છે જીનલે 19 પકડ્યા છે પછી હિતેશે 14 બોલ પકડ્યા ને રાકેશે 26 તો સૌથી ઓછા કોના છે હિતેશના એટલે આપણે જવાબમાં લાવશે હિતેશ શું આવશે જવાબમાં હિતેશે પછી 10મું કોણ જીત્યું છે તો સૌથી વધારે બોલ કોઈ જીતી જાય તો સૌથી વધારે બોલ કોને છે મંગને 22 છે ઉર્મીને 20 છે જીનલને 19 છે હિતેશને 14 છે અને રાકેશને 26 છે તો સૌથી વધારે કોને છે રાકેશને એટલે જીતે છે કોણ રાકેશ તો જવાબ આવશે રાકેશ તો આપણે પ્રશ્ન બીજો છે ઈ જોયો હવે આપણે પ્રશ્ન ત્રીજો જોશું તો પ્રશ્ન 3 માં શું કીધું છે ઉદાહરણ સમજો અને સરવાળા કરો પ્રશ્ન 3 માં શું કીધું છે ઉદાહરણ સમજો અને સરવાળા કરો એટલે આપણે અહીં ઉદાહરણ આપેલું છે સમજવાનું છે અને પછી પાછળના પેજ પર સરવાળા આપેલા છે તે કરવાની છે તો ચાલો આપણે અહીં 1 થી 10 પછી 11 થી 20 અને 21 થી 30 સુધીના ક્રમ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 એમ કુલ 30 સુધી આપેલા છે તો ચાલો ઉદાહરણમાં શું છે 23 + 7 બરાબર ખાલી જગ્યા 23 માં કેટલા ઉમેરવાના છે 7 તો 23 તો આપણે અહીં આપેલા છે તો કેટલા ઉમેરવાના છે 7 તો 1 2 3 4 5 6 ને 7 તો 7 ઉમેરી તો ટોટલ કેટલો થાય છે 30 આપણે 23 માં અહીંયા 7 સુધી ઉમેરવાના છે તો જવાબમાં આવે છે 30 આપેલ બંને સંખ્યામાંથી નાની સંખ્યા પછીથી ગણવાનું ચાલુ કરી મોટી સંખ્યા સુધી ગણવાનું છે તો અહીંયા 23 છે તો અહીંયા આપણે કેટલા આપેલા છે ઉમેરવાના 7 આપેલા છે તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે 1 2 3 4 5 6 7 તો કેટલો આવે છે ટોટલ 30 એટલે 23 માં 7 ઉમેરી તો કેટલો થશે ટોટલ 30 1 2 3 4 5 6 7 સુધી આપણે ઉમેરી તો ટોટલ થશે 30 એટલે આપણે આપ્યું છે 23 માં 7 ઉમેરી તો 30 થાય તો ચાલો આપણે પાછળના પેજ પર આપણે અમુક સરવાળા છે એ આપેલા છે એ આપણે ઉમેરતું જવાનું છે અને કરતું જવાનું છે તો ચાલો પહેલા કેટલા આપેલા છે 12 +
ખાલી જગ્યા આપેલી છે બરાબર 20 તો આપણે 12 માં કેટલા ઉમેરીશું તો જવાબ છે 20 આવશે તો આપણે કરતું જવાનું અહીં જોવાનું જો અહીંયા 12 છે અને અહીંયા 20 છે કેટલા છે અહીં 12 છે ને અને અહીં 20 છે અહીં કેટલા છે 12 અને અહીં કેટલા છે 20 તો આપણે કેટલા ઉમેરવાના છે આપણે ગણશું 1 2 3 4 5 6 7 ને 8 કેટલા ઉમેરવાના છે 8 ઉમેરી તો જવાબ છે ઈ 20 આવે છે 1 2 3 4 5 6 7 ને 8 ઉમેરી 12 માં 8 ઉમેરી તો જવાબ ટોટલ છે 20 આવે એટલે અહીં જવાબમાં કેટલા આવશે 8 વડે 8 પછી બાજુમાં બીજું જોઈએ તો એમાં કેટલા છે 14 પ્લસ ખાલી જગ્યા બરાબર 25 જો તમને એમ ન ફાવતું હોય તો તમારે 1 થી 50 સુધીના ક્રમ છે આવી રીતે લખી લેવાના અને પછી આવી રીતના ટોટલ છે એ ગણતું જવાનું અને લખતું જવાનું છે તો 14 માં કેટલા ઉમેરશું તો 25 આવશે તો 14 માં આપણે 11 ઉમેરશું તો ટોટલ 25 આવશે એટલે જવાબમાં લખવાના 2 એકડા 11 પછી ત્રીજું 13 પ્લસ ખાલી જગ્યા બરાબર 24 તો 13 માં કેટલા ઉમેરશું તો ટોટલ 24 આવશે તો 11 13 માં પણ આપણે 11 ઉમેરી તો જવાબ ટોટલ છે ઈ 24 આવે એટલે લખવાનું 11 પછી ચોથું 7 પ્લસ ખાલી જગ્યા બરાબર 25 તો 7 માં આપણે કેટલા ઉમેરી તો ટોટલ 25 આવશે તો 7 માં આપણે 18 ઉમેરી તો ટોટલ 25 આવે એટલે આપણે એમ લખશું 1 વડે 8 વડે 18 18 પ્લસ 7 બરાબર 25 પછી 5મું ખાલી જગ્યા પ્લસ 11 બરાબર 16 તો આપણે 11 માં કેટલા ઉમેરશું તો જવાબ છે 16 થશે અહીં કેટલા આવશે તો 11 પછી 12 13 14 15 ને 16 એટલે 5 ઉમેરશું તો જવાબ 16 આવશે એટલે આપણે પહેલા બોક્સમાં લખશું 5 5 પ્લસ 11 બરાબર 16 પછી 6મું ખાલી જગ્યા પ્લસ 9 બરાબર 23 તો આપણે 9 માં કેટલા ઉમેરશું તો 23 થશે તો 9 માં આપણે 14 ઉમેરી તો ટોટલ છે 23 થાય એટલે આપણે અહીંયા લખશું 14 14 પ્લસ 9 બરાબર 23 પછી 7મું ખાલી જગ્યા પ્લસ 18 બરાબર 26 તો આપણે 18 માં કેટલા ઉમેરશું તો ટોટલ 26 થાય તો 18 માં આપણે 8 ઉમેરી તો 26 થશે તો અહીં કેટલા આવશે 8 8 પ્લસ 18 બરાબર 26 પછી 8મું જોઈએ ખાલી જગ્યા પ્લસ 15 બરાબર 30 તો 15 માં આપણે કેટલા ઉમેરશું તો 15 ટોટલ 30 થશે તો 15 માં આપણે 15 ઉમેરી તો જવાબ છે 30 થાય તો અહીં આપણે લખશું 15 પ્લસ 15 બરાબર 30 તમારે બુક છે એ રફ બુક હોય તે બાજુમાં રાખવાની છે અને તમારે સરવાળા છે એનો ટોટલ છે એ કરતું જવાનું છે અને લખતું જવાનું છે પછી 9મું 21 પ્લસ ખાલી જગ્યા બરાબર 29 તો 21 માં કેટલા ઉમેરશું તો 29 થશે 8 કેટલા આવશે 8 21 માં 8 ઉમેરશું તો 29 થશે પછી છે 10મું 18 પ્લસ ખાલી જગ્યા બરાબર 27 તો 18 માં આપણે કેટલા ઉમેરી તો જવાબ છે 27 આવે તો જવાબમાં આવશે 9 18 માં આપણે 9 ઉમેરી તો ટોટલ 27 થાય તો આપણે 1 થી 10 છે એ કર્યા બાકીના 11 થી 18 16 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે 6 11 થી 16 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને આગળના હતા 5 સુધી કરેલા હતા 6 7 ને 8 થી 3 છે એ બધું હોમવર્કમાં કરવાનું છે તો આપણે 1 થી 3 પ્રશ્ન જવાબ છે એ જોયા અને શીખ્યા તો તમને જે હોમવર્કમાં આપ્યું એ તમારે કરી લેવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો બાય